ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 6 ની અંદર આપણે ગુજરાતી વિષયમાં પાઠ નંબર 3 પહોંચ્યા છે. બે પાઠ આપણે પૂર્ણ કરી લીધા છે. લાસ્ટ ટાઈમ આપણે હિન્દ માતાને સંબોધન એવો કાવ્ય કરેલું હતું. હવે ત્રીજો પાઠ છે વિદર્ભ, શીર્ષક છે વિદર્ભ. અને પાઠની અંદર મિત્રો આપણે શીર્ષક પ્રમાણે સૌથી પહેલા લેખકનો પરિચય મેળવી લઈએ. લેખકનું નામ છે ડોક્ટર આઈકે વેજળીવાલા. ખૂબ જ જાણીતા અને લોકોમાં ખૂબ જ પ્રચલિત એવા લેખક છે. આજનો એક દિવસ છે 14 તારીખ, એ ખૂબ જ મહત્વનો છે મિત્રો, કારણ કે આજનો દિવસ છે હિન્દી દિવસ છે. 14/9 છે હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા બધા જ શિક્ષણ પરિવાર ને હિન્દી દિવસની હાર્દિક શુભકામનાઓ. હવે આગળ વધીએ. ક્લિકર ડોક્ટર આઈકે વીજળીવાળા, જન્મ 14/7/1960. ડોક્ટર આઈકે વીજળીવાળા નો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો. વ્યવસાય તેઓ ડોક્ટર છે. સાયલેન્સ પ્લીઝ, મોતી ચારો, પ્રેમનો પગરો અને ઉંદરભાઈને આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે. તેમની ઘણી બધી કૃતિઓ છે મિત્રો. અહીં બે બોધકથાઓ સારી અને સરળ શૈલીમાં આપવામાં આવેલી છે. પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠ અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે. તો બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સંનિષ્ઠ છે એની ચોટદાર શૈલીમાં રજૂઆત થઈ છે. તો ચાલો આજે પ્રથમ જે મૂર્તિ છે એનો અભ્યાસ કરીએ. ચાલો. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એક નવું મંદિર બનતું હતું અને મંદિરની અંદર મૂર્તિ છે બરાબર, એનું બાંધકામ જોયા ગયો. એ કોઈ જાણકાર નહોતો, એને બાંધકામ વિશે કઈ નોલેજ નહોતો મિત્રો, બસ એમ જ જોવા માટે ગયો હતો. આપણે કેમ મન ભાવે એવી રીતે કદાચ ફરી થવું હોય તો કહેવાય છે, એવી રીતે કોઈ ઉદ્દેશ્યને અનુલક્ષી નહીં. ત્યાં જઈને એને જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસપાનના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. મિત્રો આજકાલનો મૂર્તિઓ છે એ વધારે પડતી શૈલી આવે છે, પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપી ની આવે છે. પરંતુ જૂના સમયથી હાલમાં પણ ઘણા એવા કારીગરો છે જે મૂર્તિઓ બનાવતા હોય અને એ મૂર્તિઓ કઈ રીતે બનાવે, પોતાના હાથમાં હથોડી અને ટાંકણો એ લઈને પથ્થરમાંથી મૂર્તિનો નિર્માણ કરે. હવે પેલા માણસ તેના કામમાં રસ પડી ગયો. જે એમને જોવા ગયો હતો એ માણસને એ મૂર્તિકારના કામમાં થોડો રસ પડ્યો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડી ગયું. એવી જ એક અન્ય મૂર્તિ પર પડ્યું. એને નવાઈ લાગી. એને શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સંખ્યા બે મૂર્તિઓની જરૂર છે, પ્રશ્ન પૂછો. સો મંદિરમાં એક સંખ્યા બે મૂર્તિઓની જરૂર છે? ના, શિલ્પીએ જવાબ આપ્યો. આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડું નુકસાન થવાથી છેલ્લી ઘડીએ મેં તેને પડતી મૂકી બરાબર, મારે તેને પડતી મૂકવી પડશે. પેલા માણસે ઉભા થઈ પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો તેમાં કોઈ જગ્યાએ કંઈ પણ નુકસાન ન દેખાયું. એને આશ્ચર્ય સાથે શિલ્પીને ફરી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ રીતે નુકસાન દેખાય છે? બંને વચ્ચેનો વાર્તાલાપ છે શિલ્પી અને તે માણસ વચ્ચે. એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે. શિલ્પીએ કહ્યું, પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયો ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો. એને શિલ્પીને પૂછ્યું, તમે મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? સમજણ મિત્રો, તો પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શિલ્પીએ જવાબ આપ્યો. શિલ્પીએ કહ્યું, પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર આ મૂર્તિનો રાખવાનો છો? પેલા માણસને આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાય ગયું, પલ્લાદની જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલી બધી ઊંચી કરવાની હોય તો આ ખોટી મહેનત શા માટે કરવાની છે?
ત્યાં પણ કોણ જોવાનું છે કે એના નાક પર નાનો પ્રસરકો છે કે નહીં શિલ્પીએ પોતાનું કામ કરીને માણસ સામે જોયું અને પછી હસીને બોલ્યો ભાઈ બીજું કોઈ આપણે જાણે કે ન જાણે એની મને તો ખબર છે ને બરાબર પરંતુ હું અને મારો ભગવાન તો જાણીએ જ છીએ એટલું કહી એ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું ને મિશન બની ગયેલો પેલો માણસ શિલ્પીને જોતો જ રહ્યો કામ પ્રત્યે કેટલી નિષ્ઠા છે બરાબર આપણે શું કરીએ આપણે નોંધ દીધું હોય મમ્મીને ખબર હોય પપ્પાને ખબર હોય શિક્ષકને ખબર હોય છતાંય આપણે શું કરીએ એ કામ બરોબર ના કરીએ સમજાય છે મને ખબર છે મારા ભગવાનને ખબર છે કદાચ મેં પાંચ પેજનો હોમવર્ક આપ્યો હોય બરાબર પાંચ પેજનો હોમવર્ક આપ્યો હોય અને એ હોમવર્ક છે એ તમે પાંચ પેજની બદલે કેટલા પેજનો હોમવર્ક કરી લ્યો બરાબર છે પાંચ પેજનો હોમવર્ક મેં આપ્યો હોય તમે શું કરો પાંચ પેજનો હોમવર્ક આ તમે શું કરો છો મિત્રો ત્રણ પેજનો હોમવર્ક કરી લો અને પછી એક વસ્તુ બે બે વાર લખી લો છો તો શું થાય તમને ખબર નથી મને ખબર નથી બરોબર તમને એકને ખબર છે મને ખબર નથી પણ ભગવાનને તો ખબર છે આ એવી વાત થઈ સમજાણ કરો તો હવે આ પાઠમાં આપણે અહીંયા આ પેલો જે મૂર્તિ છે બરાબર એની આપણે અહીંયા પૂર્ણાહુતિ કરી છે મિત્રો હવે એક બીજું સેશન છે લઈ લઈએ પ્રગતિ તો જો બીજું સેશન છે સ્વ મૂલ્યાંકન પેજ નંબર 9 પરદેશની વાત છે ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ હતો દુકાનદારે તેને નમ્રતાથી વાત કરી પબ્લિકમાં વાપરવાની મંજૂરી માંગી દુકાનદારે એને હા પાડી યુવકના હાથ મહિલાને ખરાબ હતા એને સ્પીકર ફોન પર વાત કરતો તો અન્ય કોઈ ગ્રાહક એ સમય સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી યુવકે કહ્યું મેડમ તમે મને ત્યારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા સામા છેડે તે સ્ત્રીનો અવાજ આવ્યો નહીં ભાઈ લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે યુવક બોલ્યો મેડમ અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોય એના કરતા અડધા પગારથી હું લોન કાપી આપીશ સમજાણ મિત્રો એને ખૂબ જ જરૂર હશે એવી આમાં કંઈક વાત થઈ છે સામે છે તે સ્ત્રીએ કહ્યું ના ભાઈ હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ ફરિયાદ જ નથી યુવકે કહ્યું મેડમ લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ અને એ માટે કોઈ વધારાની રકમ વગર પેલી સ્ત્રીએ જવાબ આપ્યો ના ભાઈ આભાર મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી મેં રોકેલા માણસથી મને પૂરેપૂરો સંતોષ છે આટલી વાતચીત પૂરી કરી ખુશખુશાલ જઈ રહ્યા યુવકે ફોનનો સ્પીકર બંધ કર્યો દુકાનદારનો ફરી એકવાર આભાર માની તે જવાની તૈયારી કરતો હતો એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો એની બધી વાતચીત સાંભળી એ પણ ખુશ થઈ ગયો પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નથી એ જરાય ઉદાસ નહોતો ટૂંકમાં એની ખુમારી એને સ્પર્શી ગઈ યુવક પાસે આવ્યો અને દુકાનદારે કહ્યું યુવક પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાત મને ખૂબ સ્પર્શી ગઈ એને ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું બોલ મારે ત્યાં કામ કરીશ પેલા યુવકે હસતા હસતા ના પાડી દુકાનદારને અત્ય નવાઈ લાગી એને કહ્યું પણ દીકરા હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરતો રહેતો હતો કામ નહોતો જોઈતો તો શા માટે વાત કરતો હતો એવો હસતા હસતા બોલ્યો નહીં સર હું એ જ મેડમને ત્યાં કામ કરું છું એ તો મારું કામ કેવું લાગે તપાસવા જ મેં એને ફોન કરેલો જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે દુકાનદારે એક નિર્દોષ સ્મિત આપી અને વિદાય લીધી દુકાનદારે મેં જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી યુવકની સ્વમૂલ્યાંકનની રીત બિરદાવતો રહ્યો આપણે કોઈ દિવસ આપણું સ્વમૂલ્યાંકન કરી મિત્રો કે હું કેવું ભણાવું છું ફોન કરીને પૂછું અજાયના રીતે તો મને ખબર પડે કે કેવું ભણાવું છું તમે કેવું ભણો છો એ તમારા વાલીને ફોન કરીને પૂછીએ તો તમને ખબર પડે તમે મને ફોન કરો સાહેબ હું એક સાહેબ બોલું છું મારો દીકરો કે મારી દીકરી કેવું ભણે છે તમે મને ફોન કરીને કે મારો મિત્ર કેવો ભણે છે તો તમને ખ્યાલ આવે તો ચાલો મિત્રો આજે આપણે જે પાઠ કરેલો છે ગુજરાતી ધોરણ 6 ની અંદર એક પાઠ છે તમારે બુકમાં મળીશું મિત્રો થેન્ક યુ